नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत करूँ छू। जोइए आजना समाचार। अबड़ासाए इतिहास रच्यो। बीजेपी ना प्रद्युमन सिंह जाडेजा विधानसभा नी पेटा चूंटणी में विजयी बन्या। जोइए अहेवाल। अबड़ासा में अनेक इतिहास रचाया। आजे अबड़ासा नी पेटा चूंटणी नु परिणाम आव्यु। प्रद्युमन सिंह जाडेजा भारतीय जनता पार्टी ना उम्मेदवार जीत्या। अबड़ासामां पक्ष पलटा बाद ते उम्मेदवार जीतो नथी। एक ने एक उम्मेदवार बीजी वखत उपरा उपरी जीतो नथी अने मोटे भागे कांग्रेसना उम्मेदवार जीतता होय छे। आ त्रणे बाबतो उपर प्रद्युम्न सिंहे जीत मेळवी अबड़ासा पेटा चूंटणी माटे नवा कीर्तिमान स्थापित कर्या छे। प्रद्युम्न सिंहने कुल 71,848 मत तेमना नजीकना हरीफ कांग्रेसना डॉक्टर सेंघाणीने 35,070 मत અને અપક્ષ ઉમેદવાર હનીફ પઢિયારને 26,361 મત મળ્યા છે। આમ 31 રાઉન્ડની મતગણતરીમાં અંતે પ્રદ્યુમ્નસિંહ જાડેજાનો 36,778 મતથી જંગી વિજય થયો છે। આજે સવારથી મતગણતરી ભુજની ઇન્જિનિયરિંગ કોલેજમાં ચાલી અને ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા વચ્ચે મતગણતરી થઈ। જીત પછી કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો। જીત બાદ પત્રકારો સમક્ષ પ્રદ્યુમ્ન સિંહે જણાવ્યું કે વોટ મળવાનું એક જ કારણ છે કે કેન્દ્ર સરકારમાં અત્યારે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર છે, ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી સાહેબની, તેમજ સરકારના જે કામો છે પ્રજાહિતના વિકાસના, એ પ્રજાએ પૂરેપૂરો લક્ષ્યમાં રાખ્યા છે। વધારામાં જે મેં જે વખતે કોંગ્રેસમાં ચૂંટાયેલો તે પછી સખત પ્રજામાં રહેલો અને પ્રજાએ મને ખૂબ જ સાથ સરકાર આપ્યો અને એનો જ આજે આ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એનો પણ ખૂબ જ મહેનત છે અને અત્યારે અહીંયા આપણે અનેક મંત્રીઓ અને પક્ષ પ્રમુખ આપણા પાટીલ સાહેબ એટલે બધાએ આવ્યા અને એમની મહેનત ફળીને પ્રજાએ એમની નોંધ લીધી અને એ સીટ ભારતીય જનતા પાર્ટીને આપી લોકોએ। પણ હવે જો આપણે જોવાનું છે ગતર કોણ છે ને કોને અપનાવે છે પ્રજા, આપણે કંઈ કહેવાની જરૂર નથી રહેતી। જેટલો એ લોકો ખોટું બોલ્યા એટલો પ્રજાએ આક્રોશ કરી અને મને સાથ સરકાર આપ્યો। અબડાસાના વાકુમાં કાર્યકરોએ વિજય મહોત્સવ મનાવ્યો। નેત્રા ગામે પણ કાર્યકરોએ મીઠાઈ ખવડાવી જીત મનાવી। જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલે કાઉન્ટિંગ સમયે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ખાસ કરીને હવે પહેલા પ્રશ્ન ઉપર આવી કે એમ કહેવાય છે કે બીજેપી ભેજથી કરી અને પ્રધાનમંત્રી સુધીના દરેક કાર્યકરો એની એક પોલિસીને અનુસરે છે, એના એક પ્લાનને અનુસરે છે, એને કારણે એક કોર્પોરેટ ઊંચા કોર્પોરેટ ઓફિસથી પણ વધુ સારું મેનેજમેન્ટ કરી શકે છે એટલે ચૂંટણી જીતે છે, તે અત્યારે અબડાસામાં આપણે જોઈ રહ્યા છીએ, તો એ કઈ રીતની જીત છે? જે રીતે આખા ભારતમાં પેજ કમિટી આજે માની લો કે અબડાસાની 8-9 હજાર ને ઉપર પેજ છે, 376 બૂથ છે, અમે 8,230 એક સ્માર્ટ કાર્ડ આપીને મેમ્બર બનાવ્યા અને જે પેજ કમિટી એક મતદાર યાદીમાં એક બૂથમાં 80 કરીને 120 સુધી એના પેજ આવતા હોય અને પેજના એક પ્રમુખ હોય, બે ત્રણ જેટલા કાર્યકર્તા હોય એ પ્રમાણે એના મેમ્બર બનતા હોય। આ રીતે 32,000 અમે મેમ્બર બન્યા અને 32,000ના એનો ફોટો, એનો મતદાર યાદીનો ક્રમ નંબર, બૂથ નંબર, એનો મોબાઈલ નંબર અને એનું ગામ અને એનો તાલુકો, આવું કાર્ડ આપ્યું ત્યારે અમારા 32,000 કાર્યકર્તાઓ એક્ટિવ થયા અને નીચલા સ્તર સુધી જેટલું કામ વધ્યું આ અબડાસાની ચૂંટણી પેટા ચૂંટણી એ જ એની કામગીરી અને એનું પરિણામ બતાવે છે। કચ્છી મંત્રી વાસણભાઈએ પણ ખૂબ જ વિશ્વાસપૂર્વક જીતની વાત કરી, જણાવ્યું હતું કે બધા જ લોકો, પ્રતિપક્ષના લોકો બાકીને બધા જ સમાચાર માધ્યમો આ બધા જ એવું કહેતા હતા કે અબડાસાની એક પરંપરા એવી રહી છે કે બીજી વખત ક્યારેય કોઈ ધારાસભ્ય પદમાં રિપીટ થતું નથી, સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર અબડાસા સુધી પહોંચ્યો છે, એનું આજે આપણે ગૌરવ લઈ શકીએ કે સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આપણા પ્રદ્યુમનસિંહજી જાડેજા ખૂબ જંગી બહુમતીથી ચૂંટાઈ આવી રહ્યા છે, એનો આપણે બધાને આનંદ છે। એ રીતે આજે અબડાસાની પેટા ચૂંટણીના પરિણામ બાદ બીજેપી કાર્યકરોએ ઉત્સવ મનાવ્યો।